ડભોઈના વેગા રોડ ઉપર ડભોઈ તાલુકાની મધ્ય ગુજરાત વીજ કંપનીની ડિવિઝન કચેરી આવેલ છે, જ્યાં ધર્મપુરી ફીડરમાં અચાનક બે વાયરો અડી જતા શોર્ટ સર્કિટ થતા તે ફીડરની નજીક પડેલા વેસ્ટ જીઈબીના વાયરોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ડભોઈના વેગા રોડ પર સમગ્ર તાલુકાને વીજ પુરવઠો પૂરો પાડતી મધ્ય ગુજરાત વીજ કંપનીની ડિવિઝન કચેરી આવેલ છે. બપોરના સમયે આ કચેરીના મેદાનમાં આવેલ ધર્મપુરી ફીડરના બે વાયરો અચાનક અડી જતા શોર્ટ સર્કિટ થવા લાગ્યું હતું, જેને પગલે આ ફીડરની નજીક બિન ઉપયોગી કંડમ પડી રહેલા વાયરોમાં આગ ભભૂકી ઉઠી હતી, જેને પગલે કર્મચારીઓ અને અધિકારીઓ દોડી આવ્યા હતા અને આગ ઉપર પ્રાથમિક ધોરણે ડોલ અને પાણી વડે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે સાથે ડભોઈ નગરપાલિકાના ફાયર ટીમને જાણ કરાતા ફાયર ટીમના કમલેશભાઈ ઠાકોર અને ટીમ દ્વારા ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ કેમ્પસમાં 9 કરોડ રૂપિયાના વાયરો વીજ કંપનીના પડ્યા હતા. ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવી લેવાને પગલે વીજ કંપનીને મોટું નુકસાન થતું અટકી ગયું હતું. લગભગ 3:45 ના સમયે બે ધડાકા થયા અને એ સમયે અમને શંકા આવ્યો કે કંઈ ને કંઈક સ્ટોરની અંદર કંઈક બનાવ બને એવું લાગ્યું. તો અમે આ ટાઈમ ફોન કર્યા 2-4 હેલ્પરોને અને પછી તૈયારીમાં દોડીને આવ્યા. તો એકલી ભડકા સાથે કેબલો જૂના કન્ટમના હતા અને બાજુમાં બી મોટા ચકેલા હતા, ત્યાં અમે બંધી પહોંચી છીએ. જે પાણીની સવલત તો બને એટલે અમે ડોલોથી લગભગ 50 ગુણો જેટલી થાક માર્યો અને થોડું ઘણું કંટ્રોલ કર્યું અને અમારા જે લાઇનમેન છે મહેશભાઈ એ દોડીને આવ્યા. એટલે એમની સાથે પછી અમારા સિક્યુરિટી ગોપાલભાઈ તથા જીવ રાઠોડ અમે દોડીને આવ્યા અને લગભગ પાણીનો માર્ગ લગાવ્યો એનાથી અને ખાસું કંટ્રોલ કર્યું. ત્યાર પછી અમારે મહેશભાઈ એલાએ ફોન કરીને ફાઈલને બોલાવી અને પછી પાણી ફટકા કર્યો. ત્યાર પછી આગને કંટ્રોલમાં લઈ લીધી. અત્યારે આ સંપૂર્ણ કંટ્રોલમાં આવી ગઈ છે? અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે. અને આગ જો મોટી થઈ હોય તો શું નુકસાન થતું? આગની જો કંટ્રોલમાં ના આવે તો કમસે કમ એમની લગભગ કેબલના લગભગ 6 ચકેરા જેવા નવા કેબલ છે એને પકડી લે. અગર 10-15 મિનિટમાં આ કંટ્રોલ ના કર્યો તો આગળ વધુમાં વધુ નુકસાન થાય એવું થઈ જાય. હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ.